वाला विद्यार्थियों धोरण 9 प्रकरण 14 में हवे आपणे सुरक्षा विषे बात करीशु, सलामती विषे बात करीशु। सुरक्षा अने सांकेतिकरण जाहिर डोमेन द्वारा माहिती तथा स्त्रोतनी वेचणी वखते मात्र अधिकृत व्यक्ति तेनो उपयोग करी सके एवो विश्वास जोवो जरूरी छे। धारो कि आपणे इंटरनेट पर वेबसाइटनो उपयोग करी ऑनलाइन बैंकिंग सिस्टम विकसावी होय तो मात्र अधिकृत उपयोगकर्ता ज बैंकना ते खातानो उपयोग करे तेनी खातरी इच्छनीय छे। विद्यार्थीओना गुणांक, आर्थिक माहिती, संरक्षण अने अन्य लश्करी गतिविधिओ, खाद्य पदार्थो अने दवाओ बनाववानी पद्धति के माहिती ने मात्र पसंदगीना क्षेत्रों पूरती ज विपरीत करवानी होय छे। इंटरनेट द्वारा आखी दुनिया में भौगोलिक मर्यादा वगर माहिती अने सेवा वेची शकाय छे, परंतु तेनी साथे कोई छेतरपिंडी के षडयंत्रनी शक्यता पण रहेली छे। हैकर्स एटले इंटरनेट पर चोरी करनार चोर थी आपणी मूल्यवान विगतो सुरक्षित रहेवी जोईए। इंटरनेटनो उपयोग करी स्त्रोत अने सेवानी वेचणीनो लाभ लेवानी साथे हैकर जेवा अनिच्छनीय उपयोगकर्ताथी थती विगतोनी हानि माटे सलामतीनुं ध्यान राखवुं पण जरूरी छे। स्त्रोतना सुरक्षित वितरण माटे नीचे जणावेल मार्ग मददरूप बने छे। संपत्ति बचाववी, टू प्रोटेक्ट एसेट। संस्थाना स्त्रोत जाहेर डोमेन पर मुकवामां आवे तो ते अनधिकृत उपयोगकर्ताओथी सुरक्षित रहेवा जोईए। आ स्त्रोतोमां हार्डवेर अने सॉफ्टवेर उपरांत माहितीनो पण समावेश थाय छे। ऑनलाइन बैंकिंग खरीदी माटेनी साइट, टेलिफोन बिलनी चुकवणी अने बैंकिंग सिस्टम तेना उदाहरण छे, जेमां माहितीनुं योग्य सुरक्षा वगर टकी रहेवुं मुश्किल बने छे। उपयोगकर्ताने वधु सारी सेवाओ पूरी पाडवी। व्यवहारोनी खातरी हमेशा इच्छनीय छे। घणीवार सॉफ्टवेर बनावनार संस्थाओ सुरक्षाना पासाने मोटा प्रमाणमां अग्रिमता आपे छे। संस्थाओमां स्त्रोत अने सेवानुं सुव्यवस्थित रीते संचालन करवामां आवे तो विगतोना अधिकृत उपयोगनी खातरी मेळवी शकाय छे। आ उपरांत प्रयुक्त सिस्टमनी निर्बळताओ जाणवी पण जरूरी छे। प्रयुक्त सिस्टमनी निर्बळताओने भेदता वुलनरेबिलिटीज तरीके ओळखवामां आवे छे। पूरता स्तरोमां सलामती અને સુરક્ષિત વાતાવરણ પૂરું પાડવા માટે કોમ્પ્યુટર સિસ્ટમ, હાર્ડવેર અને સોફ્ટવેર બંને અથવા તો ઉપયોગકર્તાને હાનિ કરતા હોય તેવા જુદા જુદા પ્રકારના જોખમો, શક્ય હુમલાઓ અને ધમકીઓ વિશે જાણકારી હોવી જરૂરી છે। હવે વાત કરીએ વાયરસ વિશે। અત્યારે આપણે બધા એમ જ ફસાયેલા જ છીએ। કોરોનો વાયરસ, COVID-19, એ હ્યુમન વાયરસ છે। કોમ્પ્યુટરના વાયરસ વિશે, વાયરસ એ કોઈ સોફ્ટવેર સાથે આવતો પરોપજીવી ઈર્ષાળુ પ્રોગ્રામ છે। ઇન્ટરનેટના કોઈ આકર્ષક સોફ્ટવેરનો ઉપયોગ કરવામાં આવે છે ત્યારે તેની સાથે વાયરસ આવવાની સંભાવના રહેલી છે। જૈવિક વાયરસની જેમ આ વાયરસને પણ છુપાઈ રહેવા કે કાર્ય કરવા યજમાનની જરૂર પડે છે। મેલ કે પેનડ્રાઈવ દ્વારા વાયરસગ્રસ્ત પ્રોગ્રામનું વિતરણ કરવામાં આવે છે ત્યારે પ્રોગ્રામ સ્વીકારનાર કોમ્પ્યુટરમાં પણ વાયરસનો પ્રવેશ થવાની શક્યતા રહેલી છે। કોમ્પ્યુટરમાં પ્રવેશ થયા બાદ
તે વાયરસનો ગુણોત્તરની માત્રામાં વૃદ્ધિ થતી રહે છે. તમે રોજ ટીવી પર જુઓ છો કે અત્યારે જૈવિક વાયરસ કેવો ફેલાઈ રહ્યો છે, એવી રીતે કોમ્પ્યુટરનો વાયરસ પણ જો આવી જાય અને એને બચાવવામાં ન આવે, મુક્ત ના કરવામાં આવે, તો એ વધતો જાય છે. બજારમાં ઉપલબ્ધ એવા વાયરસ સ્કેનિંગ પ્રોગ્રામ દ્વારા આ પ્રકારના આક્રમણથી બચી શકાય છે. ક્લેમ એન્ટીવાયરસ સોફ્ટવેર એ નિઃશુલ્ક સેવા આપતું ઓપન સોર્સ એન્ટીવાયરસ સોફ્ટવેર છે, પરંતુ દુર્ભાગ્ય તે નવા વાયરસને ઓળખી કે દૂર કરી શકતા નથી. એટલે વાયરસ હોય તો એને દૂર કરવો હોય તો એન્ટીવાયરસની જરૂર પડે. અત્યારે આપણે વાંચી રહ્યા છે કે બધા જ એની દવા શોધી રહ્યા છે કે વાયરસથી મુક્ત કેમનું થવાનું, એટલે તમે બહુ સરળતાથી સમજી શકશો. હવે વાત કરીએ ટ્રોજન હોર્સ. ટ્રોજન હોર્સ એક એવા પ્રોગ્રામ અથવા કોડનો ભાગ છે જે કોઈ અન્ય પ્રોગ્રામની અંદર છુપાયેલો રહે છે અને કોમ્પ્યુટરના સ્ત્રોતને હાનિકારક કામગીરી બજાવે છે. ટ્રોજન હોર્સ નામ પ્રાચીન ગ્રીકની પ્રચલિત ટ્રોયની કથા પરથી આપવામાં આવ્યું છે. કથા મુજબ કિલ્લાના પ્રવેશદ્વારમાં દાખલ થવા માટે લાકડાના એક મોટા ઘોડામાં સૈનિકોને સંતાડી આક્રમણ કરવામાં આવે છે અને ટ્રોયને પરાજિત કરવામાં આવે છે. સામાન્ય રીતે હાનિકારક કોડ ધરાવતા ટ્રોજન પ્રોગ્રામ કેટલીકવાર ઉપયોગી અને આકર્ષક માહિતી સાથે ઉપલબ્ધ બનતા હોય છે, જેમ કે બિડાણ ધરાવતા મેલ, સ્ક્રીન સેવર કે નિઃશુલ્ક રમતો. હવે ઉપયોગકર્તા પ્રોગ્રામનો અમલ કરે છે ત્યારે તેમાં સંતાયેલો પ્રોગ્રામ પણ આપોઆપ સક્રિય બને છે અને તે મુખ્ય પ્રોગ્રામને સમાંતર પોતાનું હાનિકારક કાર્ય કરે છે. ટ્રોજન હોર્સનું પ્રચલિત ઉદાહરણ પાસવર્ડ ગ્રેબર છે. તેમાં લોગિન ડોટ ઇએક્સી ફાઇલને અન્ય લોગિન ડોટ ઇએક્સી ફાઇલ સાથે બદલવામાં આવે છે, જે વાસ્તવમાં એક ટ્રોજન હોર્સ છે. ઉપયોગકર્તા યુઝરનેમ અને પાસવર્ડ લખે છે ત્યારે સિસ્ટમને તે માહિતીનો સંગ્રહ કરે છે અને પાસવર્ડ ખોટો હોવાનો સંદેશો પ્રસ્તુત કરે છે. આ દરમિયાન સિસ્ટમ મૂળભૂત લોગિન ઇએક્સ ડોટ ઈ ને નિયંત્રણ આપે છે, જે ઉપયોગકર્તા પાસે ફરી યુઝરનેમ અને પાસવર્ડ માંગે છે. અગાઉ પાસવર્ડ ટાઈપ કરવામાં ભૂલ થઈ હશે તેમ માની ઉપયોગકર્તા નિર્દોષ ભાવે ફરી પાસવર્ડ પૂરો પાડે છે. ઉપયોગકર્તાને ખબર હોતી નથી કે તેના યુઝરનેમ અને પાસવર્ડની ચોરી કે ઉઠાંતરી થઈ ચૂકી છે. હવે વાત કરીએ વોર્મ. વોર્મ એ નુકસાનકારક સોફ્ટવેર ધરાવતો એક સ્વતંત્ર પ્રોગ્રામ છે, જે સામાન્યતઃ રોગગ્રસ્ત કોમ્પ્યુટર સાથે જોડાયેલા નેટવર્કના તમામ કોમ્પ્યુટરમાં પોતાનો ફેલાવો કરે છે. નેટવર્ક દ્વારા કોમ્પ્યુટરનો સંપર્ક કરી તેને નુકસાન પહોંચાડવાની આવડત ધરાવતો હોય છે. હવે વોર્મમાં આગળ જોઈએ કે વાયરસ એક સ્વતંત્ર પ્રોગ્રામ નથી, જ્યારે વોર્મ એક સ્વતંત્ર ફાઇલ છે. જો કે મેલિસા જેવા વાયરસને વાયરસ અને વોર્મની સંયુક્ત લાક્ષણિકતાઓનો સમન્વય કરીને બનાવવામાં આવ્યો છે. હવે વાત કરીએ ટ્રેપડોર્સ. ટ્રેપડોર કે બેકડોર એ સિસ્ટમ કે તેના સ્ત્રોતોનો અનધિકૃત રીતે ઉપયોગ કરવાનો એક વિશિષ્ટ માર્ગ છે. સિસ્ટમના વિકાસ સમયે આ માર્ગનો ઉલ્લેખ કે દસ્તાવેજીકરણ કરવામાં આવતું નથી. સિસ્ટમના નિર્માતા અને સંસ્થા વચ્ચે કોઈ સંઘર્ષ થાય ત્યારે અથવા ડેવલપર સિસ્ટમનો ગેરકાયદેસર ઉપયોગ કરવા માગતો હોય ત્યારે સિસ્ટમ કે કોઈ પ્રક્રિયાનો ગેરલાભ લેવા માટે આ માર્ગનો ઉપયોગ કરવામાં આવે છે. લોજિક બોમ્બ.
લોજિક બોમ્બ એક એવો પ્રોગ્રામ છે જેનો અમલ કોઈ તાર્કિક શરત પરિપૂર્ણ થાય ત્યારે કરવામાં આવે છે. નિશ્ચિત તારીખોની સરખામણી, કોઈ બેંકના એકાઉન્ટમાં મોટી માત્રામાં રકમ જમા કરવી અથવા તો સંસ્થાની વેબસાઇટ દ્વારા કોઈ અર્થપૂર્ણ માહિતી મેળવવી, આ કેટલીક તાર્કિક શરતોના ઉદાહરણ છે. અગત્યની માહિતી ચોરી લેવી, બેંકની સિલક બદલી નાખવી અને સિસ્ટમમાંથી અગત્યની માહિતી દૂર કરવી. સિસ્ટમના નિર્માણ સમયે નિર્માતા માટે આવા લોજિક બોમ્બ તૈયાર કરી સિસ્ટમ સાથે સંલગ્ન કરવા ઘણા સરળ હોય છે. કોમ્પ્યુટરના અનન્ય આઈપી સરનામાનું સ્કેનિંગ, જુદા જુદા નેટવર્ક સ્ત્રોત અને પોર્ટનો ઉપયોગ, સ્નિફિંગ, રીડાયરેક્ટિંગ, પાસવર્ડ ક્રેકિંગ, સર્વર જેવા માળખાના સેશન, હાઈજેકિંગ અને સ્પૂફિંગ, DNS સ્પૂફિંગ વગેરે પદ્ધતિઓનો ઉપયોગ કરીને સિસ્ટમનો અનધિકૃત ઉપયોગ શક્ય બનાવવામાં આવે છે. આ ઉપરાંત હેકર એટલે કે ઇન્ટરનેટ પરનો ચોર હેતુ સિસ્ટમના અગત્યના સ્ત્રોતને મેળવવાનો ન હોય પરંતુ સિસ્ટમના કાર્યને ખોરવી નાખવાનો હોય તો ડેનિયલ ઓફ સર્વિસ હુમલાઓની યોજના કરવામાં આવે છે. આ હુમલાઓ દ્વારા સિસ્ટમને બંધ કરી દેવામાં આવે છે અથવા બિનકાર્યક્ષમ બનાવી દેવામાં આવે છે. ઉપયોગકર્તાને સિસ્ટમના ઉપયોગની મંજૂરી ન આપવા ઉપયોગકર્તાને સિસ્ટમના ઉપયોગની મંજૂરી ન આપવા દેવામાં આવતી હોવાથી તેને ડેનિયલ ઓફ સર્વિસ તરીકે ઓળખવામાં આવે છે. ઘણીવાર આ પ્રકારનો હુમલો કરવા સ્પામ અનિચ્છનીય ઇમેલનો ઉપયોગ કરવામાં આવે છે. હવે વાત કરીએ ફાયરવોલ, એન્ટીવાયરસ સોફ્ટવેર તથા અન્ય પદ્ધતિઓ દ્વારા યોગ્ય ઉપયોગકર્તાની અધિકૃતતા, જેમ કે યુઝરનેમ અને પાસવર્ડ, એ સલામતીના જોખમો અને વાયરસના હુમલાઓનું ધ્યાન રાખનાર કેટલીક પ્રચલિત પદ્ધતિઓ છે. આ પ્રકારના હુમલાઓનો સામનો કરવા માટે સાંકેતિકરણ એટલે કે સંવેદનશીલ માહિતીનું ગૂઢ લખાણમાં રૂપાંતર કરવું નો ઉપયોગ પણ થઈ શકે છે. સલામતીના સાધન તરીકે સાંકેતિકરણ, ક્રિપ્ટોગ્રાફી એઝ અ સિક્યુરિટી ટૂલ, ગુપ્ત ક્રિપ્ટો લખાણગ્રાફીની પદ્ધતિને સાંકેતિકરણ ક્રિપ્ટોગ્રાફી કહે છે. કોઈપણ સરળ સંદેશાને ઉકેલી ન શકાય તેવા ગૂઢ સંદેશામાં પરિવર્તિત કરવો અને પુનઃ તેને સરળ સંદેશામાં પરિવર્તિત કરવો, એ માટેની જુદી જુદી તકનીકો કે પદ્ધતિઓના વિનિયોગને સાંકેતિકરણ ક્રિપ્ટોગ્રાફી કહેવામાં આવે છે. મૂળભૂત સાંકેતિકરણની ભાષા, મૂળભૂત સંદેશાને સામાન્ય રીતે પ્લેન ટેક્સ્ટ કહે છે. ગૂઢ લખાણમાં ફેરવાયા બાદ સંદેશાને સાઇફર ટેક્સ્ટ કહે છે. મૂળ લખાણને ઉકેલી ન શકાય તેવા સંદેશામાં ફેરવી આપતા કોઈ તર્કને સાઇફર કહે છે. પ્લેન ટેક્સ્ટને સાઇફર ટેક્સ્ટમાં પરિવર્તિત કરવાની ક્રિયાને એનસાઇફરિંગ કહે છે. તેને એન્કોડિંગ કે એન્ક્રિપ્શન તરીકે પણ ઓળખવામાં આવે છે. સાઇફર ટેક્સ્ટને ફરી પ્લેન ટેક્સ્ટમાં પરિવર્તિત
કરવાની ક્રિયાને ડિસાઇફરિંગ કહે છે. તેને ડીકોડિંગ કે ડિક્રિપ્શન તરીકે પણ ઓળખવામાં આવે છે. ઘણીવાર સંદેશાના પ્રેક્ષક અને પ્રાપ્તકર્તા એવી મહત્વની માહિતી વહેંચવા ઇચ્છતા હોય છે કે જે એન્કોડિંગ અને ડીકોડિંગની પ્રક્રિયા માટે સાઇફર એટલે કે અલ્ગોરિધમને પૂરી પાડવાની હોય છે. ઘણીવાર સંદેશાના પ્રેક્ષક અને પ્રાપ્તકર્તા એવી માહિતી વહેંચતા હોય છે કે જે એન્કોડિંગ અને ડીકોડિંગની પ્રક્રિયા માટે સાઇફર અલ્ગોરિધમને પૂરી પાડવાની હોય છે. આ માહિતીને કી તરીકે ઓળખવામાં આવે છે. કી જાહેર, પબ્લિક કે એસેમેટ્રિક અથવા અંગત, પ્રાઇવેટ કે સેમેટ્રિક કે સિક્રેટ હોઈ શકે છે. આ કીની ગેરહાજરીમાં સાંકેતિક લખાણ મેળવી શકાય છે, પરંતુ તેને અર્થપૂર્ણ માહિતીમાં પરિવર્તિત ડીકોડ કરી શકાતું નથી. કેટલીકવાર કીની ગેરહાજરીમાં કેટલાક લોકો સાંકેતિક લખાણને ઉકેલી તેમાંથી માહિતી મેળવવાની પદ્ધતિનો અભ્યાસ કરે છે. કીની અનુપલબ્ધતામાં સાંકેતિક લખાણને પુનઃઅર્થપૂર્ણ માહિતીમાં પરિવર્તિત કરવા માટેના સિદ્ધાંતો અને પદ્ધતિઓના અભ્યાસને ક્રિપ્ટ એનાલિસિસ કહે છે અને કોડ બ્રેકિંગ પણ કહે છે. ક્રિપ્ટોગ્રાફી અને ક્રિપ્ટ એનાલિસિસ સંયુક્તપણે ક્રિપ્ટોલોજી તરીકે ઓળખવામાં આવે છે. સાંકેતિકરણ ઉપરાંત વિગતો અને અન્ય ઘટકોને મેમરીની બચત તથા માહિતીને નેટવર્ક દ્વારા મોકલવાની હોય તો બેન્ડવિડ્થના હેતુથી સંકુચિત કોમ્પ્રેસ બનાવવામાં આવે છે. પ્રેક્ષકના પક્ષે સાંકેતિકરણ અને પ્રાપ્તકર્તાના પક્ષે બિનસાંકેતિકરણ કરવા માટે થોડો વધુ પરિશ્રમ જરૂરી બને છે. સર્વ વિદ્યાર્થીઓનો ખૂબ ખૂબ આભાર.